નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનની અંદર પાઠ 13 ધ્વનિ એટલે કે સાઉન્ડ એનો અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મારી સાથે પાઠ્યપુસ્તક અને પેન્સિલ લઈને બેસશે. સરસ મજાનો પાઠ છે મિત્રો, આપણા જીવન સાથે જોડાયેલો પાઠ છે. ધ્વનિ અવાજથી જ આપણે આપણી આજુબાજુની જે કાંઈ પણ વસ્તુ છે એને સાંભળી શકીએ છીએ, ગીત સંગીત ઘણી બધી વસ્તુઓ. અને એની આમ પાઠની અંદર ઘણી બધી વિગતે વાત કરેલી છે. પાઠની અંદર જ સીધા આવી જઈએ, જોઈએ તમને તમારી શાળામાં તાસ પૂરો થયો એ કેવી રીતે ખબર પડે છે. તો આપણને ખ્યાલ છે કે આપણા સ્કૂલની અંદર બેલ સિસ્ટમ છે, બેલ પડે એટલે આપણને પીરિયડ પૂરો થયો છે, રિસેસ પડી છે, રજા પડી છે એનો ખ્યાલ આવે છે. જ્યારે કોઈ દરવાજો ખખડાવે કે તમે ડોરબેલને ધ્વનિ સાંભળો છો ત્યારે તમે સહેલાઈથી ખબર પડી જાય કે કોઈ દરવાજા પાસે ઊભું છે. ઘરે હોય, ઓફિસે હોય, કોઈ બહાર આવ્યું હોય તો આપણને કેમ, આપણે અંદર હોય, રૂમની બારણું બંધ હોય, પરંતુ એ ડોરબેલ ખખડાવે છે, કરે છે, ડોરબેલનો ધ્વનિ આપણને અવાજ એનો સાઉન્ડ આપણા કાન સુધી પહોંચે છે, તો આપણને ખ્યાલ આવી જાય છે કે કોઈ બહાર આવ્યું છે. મોટાભાગે કોઈ તમારા તરફ આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાંનો અવાજ સાંભળી તમને ખબર પડી જાય છે, એમના પગલાંના અવાજ ઉપરથી પણ આપણને ઓળખાઈ જાય. તમે કદાચ સંતા કુકડીની રમત રમ્યા હશો. આ રમતમાં આખો આંખે જે પાટો બાંધેલી વ્યક્તિએ બાકીના ખેલાડીઓને પકડવાના હોય છે. આપણે રમીએ છીએ, આપણને ખ્યાલ છે આંખે પાટેલ બાંધેલ વ્યક્તિ કેવી રીતે ધારે છે કે બીજો ખેલાડી છે એની નજીક છે કે દૂર, તો કે એના અવાજ ઉપરથી. એટલે આ જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણને એવું સમજાવવા માગે છે કે ધ્વનિ છે એ આપણા જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. મિત્રો, ધ્વનિ છે એનો ખૂબ અગત્યનો ભાગ આપણા જીવનમાં રહેલો છે. ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે એવું આના ઉપરથી આપણે જુદા જુદા ઉદાહરણના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ. તે આપણને એકબીજા સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. બરાબર, મારો અવાજ તમારા સુધી પહોંચે છે, તમારો અવાજ મારા સુધી પહોંચે છે, દરેકનો. એવી રીતે એ શક્ય બને છે માત્ર ને માત્ર આ ધ્વનિને લીધે, સાઉન્ડને લીધે. આપણી આસપાસ વિવિધ પ્રકારના ધ્વનિ આપણે સાંભળીએ છીએ. પછી હવે ધ્વનિના પ્રકાર વિશે જોઈએ. આપણે ઘણા બધા પ્રકારના ધ્વનિ અવાજ સાઉન્ડ આપણને અવાજો સાંભળવા મળે છે, જોવા મળે છે. તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની એક યાદી બનાવો. તમારી શાળાના સંગીતના ઓરડામાં સંગીતના વાદ્યો, દાખલા તરીકે વાંસળી હોય, તબલા હોય, હાર્મોનિયમ વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તમે સાંભળો છો. આપણને નીચે જો આકૃતિ આપી છે, આપણે પણ સ્કૂલમાં બધા જ વસ્તુઓ અવેલેબલ છે. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પ્રસરણ પામે છે, પ્રસરણ પામે છે એટલે ફેલાય છે, જાય છે, અહીંથી ત્યાં સુધી પહોંચે છે, એમ આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ, તો કે અમુક ધ્વનિ બીજા કરતાં શા માટે મોટેથી સંભળાય છે, આ બધા જ પ્રકરણની અંદર આવા બધા પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા છે એ કરીશું. નેક્સ્ટ પાઠમાં આગળ વધીએ તે પટે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. સાઉન્ડ ઇઝ પ્રોડક્ટેડ બાય અ વાઇબ્રેટિંગ બોડી. શાળાનો ઘંટ કે બેલ કહીએ આપણે, જેને જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો, શું અનુભવ થાય છે? તો કે જે જ્યારે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે તેને ફરીથી સ્પર્શ કરો, શું થાય છે? તો કંઈક કંપન કરતો હશે, આમ થોડીક ધ્રુજારી કરતો હશે એવું આપણને જોવા મળશે. પ્રવૃત્તિ 13 સમજીએ. ધાતુની એક થાળી કે છીછરો તવો લ્યો, તેને અનુકૂળ સ્થળ ઉપર લટકાવો જેથી તે દિવાલને ન સ્પર્શે. હવે એક લાકડી વડે તેના વડે પ્રહાર કરો. આકૃતિ 13.2 બતાવ્યું છે એ રીતે. થાળી કે તવાને હળવેથી તમારી આંગળી વડે સ્પર્શ કરો, તમને કંપનનો અનુભવ થશે. એ ધ્રુજતું હોય એવો તમને અનુભવ થાય છે. મિત્રો, તમે તો ભણ્યા નથી, અત્યારે તો આધુનિક ટેકનોલોજીની સિસ્ટમ આવી ગઈ છે, પણ અમે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આવા જ પ્રકારનો બેલ હજી પણ સરકારી સ્કૂલમાં જોવા મળે છે. આવો જ બેલ આ પ્રકારે હોતો કે જેનાથી આપણને રિસેસ છે, પીરિયડ પૂરા થયા છે, રજા પડી છે, શાળાએ આવવાનો સમય થયો છે, આ બધી વસ્તુઓ છે એ બેલ દ્વારા સાંભળાતી. ફરીથી લાકડી વડે થાળી પર પ્રહાર કરો અને પ્રહાર કર્યા પછી તરત જ તેને હાથમાં ચુસ્ત રીતે પકડો. શું તમને હજુ પણ ધ્વનિ સંભળાય છે? ધ્વનિનું ઉત્પાદન બંધ થાય ત્યારબાદ આ થાળીને સ્પર્શ કરો. શું હવે તમે કંપનનો અનુભવ કરી શકો છો? 13.2 પ્રવૃત્તિ જોઈએ. એક રબર બેન્ડ લ્યો, તેને પેન્સિલ બોક્સની લાંબી બાજુની સળીથી વીંટાળો. 13.3 બતાવ્યું છે એ રીતે. હવે બે પેન્સિલ બોક્સને એક ખેંચાયેલા રબરની વચ્ચે દાખલ કરો.
હવે રબર બેન્ડને ક્યાંક માધ્યમ મધ્યમાંથી ખેંચો, વચ્ચેથી ખેંચવાનું છે. હવે રબર બેન્ડને ક્યાંક ખેંચીએ તો ધ્વનિ સંભળાય છે. શું રબર બેન્ડ કંપન ઉભો છે? આપ તો પ્રવૃત્તિ આપણે જાતે પણ ઘરે કરી હોય ને મોટાભાગે કરી લીધી હોય, આપણને ખ્યાલ છે કે રબર ધ્રુજારી અનુભવે રબર બેન્ડને ખેંચવાનું, પ્લંકિંગ કહેવાય એને. ધોરણ સાતમાં તમે શીખ્યા કે એક સ્થાનથી બીજી જગ્યાએ કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન, જેને આપણે ઇંગ્લિશમાં વાઇબ્રેશન કહીએ છીએ, વ્યાખ્યામાં પૂછાઈ શકાય. જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. આ ધ્રુજારી બંધ થાય ત્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતી નથી. ધ્રુજવું જરૂરી છે, ધ્રુજે તો જ એ સાઉન્ડ એ ધ્વનિ આપણા સુધી પહોંચે છે, બેથી પહોંચી શકતો નથી. 13.3 જોઈએ. ધાતુની એક થાળી લ્યો, તેમાં પાણી રેડો, તેના ધાર ઉપર ચમચી વડે પ્રહાર કરો. આકૃતિ 13.4 બતાવ્યું છે. શું તમે ધ્વનિ સાંભળો છો? ફરીથી થાળી ઉપર પ્રહાર કરો અને તેને સ્પર્શ કરો. શું તમને થાળી કંપન કરતી અનુભવાય છે, લાગે છે? થાળી પર ફરી પ્રહાર કરો અને પાણીની સપાટી ઉપર જુઓ. શું તમને ત્યાં કોઈ તરંગો દેખાય છે? હવે થાળીને પકડી રાખો. પાણીની સપાટી ઉપર શું ફેરફાર મળે છે? શું તમે આ ફેરફારને સમજાવી શકો? શું ત્યાંના પદાર્થના કંપનોને ધ્વનિ સાથે જોડતો કોઈ સંકેત મળે છે તમને? નેક્સ્ટ, સામેના પેજે જોઈએ. આપણે કંપિત થાળીમાં પાણીના તરંગો ઉત્પન્ન કરે છે, ઘરે પણ આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ. મિત્રો, આપણે જોયું છે કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. જે ધ્રુજારી ઉત્પન્ન થાય, જેમાં કંપન કરે, ધ્રુજે, એમાં અવાજ આવે છે. અમુક કિસ્સામાં કંપનો સહેલાઈથી દ્રશ્યમાન થાય છે. પાણી જેવી પ્રવાહી વસ્તુ હોય તો આપણે જોઈ શકીએ છીએ, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેનો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ કહેવાય ને, એટલે કે કોઈપણ દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે. શોર્ટ પ્રશ્નમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પણ પૂછી શકાય. ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જોઈ શકતા નથી, મોટાભાગે નથી જોઈ શકતા. પાણી કે કેરોસીન કે એવી કોઈ પ્રવાહી વસ્તુ હોય તો એમાં આપણને જોવા મળે, બાકી કોઈ ઘન પદાર્થમાં જો આવો અવાજ આવતો હોય તો આપણને એ ધ્રુજારી જોવા નથી મળતી, એવું કહેવા માગે છે. તેમ છતાં આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ 13.4 વિગતે સમજીએ. એક પોલા નાળિયેરનું કાટલું લો અને એક સંગીત વાદ્ય એકતારો બનાવો. તમે ટીવીમાં જોયો હશે, પેલા મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, આવો એકતારો વગાડતા, તમને ખ્યાલ હશે, જોયું હશે સિરિયલમાં, પિક્ચરમાં ક્યાંક. માટીના ઘડાની મદદથી પણ તમે તે બનાવી શકો. આકૃતિ 13.5 આપ્યું છે રીતે. આ વાદ્ય વગાડો અને તેના કંપન કરતા ભાગને ઓળખો, એને એકતારો કહેવાય. બરોબર, તમે પરિચિત હો તેવા સંગીતના વાદ્યોની એક યાદી બનાવો અને તેમાં કંપન કરતા ભાગને ઓળખો. એટલે આપણે એનું કોષ્ટક પૂર્ણ કરીએ. થોડાક ઉદાહરણ આપ્યા છે. વીણા હોય તો એમાં ધ્વનિ શેનાથી ઉત્પન્ન થાય? તો કે તણાયેલી દોરીથી. અગત્યનું કોષ્ટક આમાંથી પૂછાઈ શકે. MCQ ખાલી જગ્યા ખરા ખોટા. તબલા તો એમાં મેમ્બ્રેન કહેવાય, એટલે કે ખેંચાયેલી સપાટી. વાંસળીમાં હવાનો સ્તંભ. પછી આપણે ચાર ઉદાહરણ લખીએ. એમાં લખો પહેલામાં વાયોલિન, સામે લખો તણાયેલી દોરી, અને અથવા તો ડેશ કરીને, આડી લીટી કરીને તાર. નેક્સ્ટ ઢોલક, એમાં પણ ખેંચાયેલી ત્વચા એટલે કે મેમ્બ્રેન. નેક્સ્ટ શરણાઈ, હવાનો સ્તંભ. અને આરતી કરતી વખતનો ઘંટ, કે જેમાં ઘંટની બહારનો પતરા જેવો ભાગ. તમારામાંથી ઘણા કદાચ મંજીરા, માણ એટલે કે સાંકડા મોઢાવાળો ઘડો, જો આપણને આપ્યો છે આ ચિત્રમાં, એ માણ કહેવાય એને. બરાબર, આ વાદ્યો સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંગીતના વાદ્યોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે. તમે આના જેવા જ બીજા સંગીતના વાદ્યોનું નામ આપી શકો. તમે પણ એક સંગીત વાદ્ય આવું બનાવી શકો છો. આપણને મંજીરા અને માણ છે એના ચિત્રો આપેલા છે. થોડાક સંગીતના વાદ્યોના ચિત્રો અહીંયા રહેલા છે. સામાન્ય રીતે આપણે એને જોયા હોય, અનુભવ કર્યો હોય, સાંભળ્યા હોય. એટલે કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે, અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. ચાલો આપણે સ્વરતંતુઓ કેવી રીતે કાર્ય કરે છે એની વાત કરીએ. નડુતી 13.6 જોઈએ. એક જ કદ કે માપની રબરની બે પટ્ટીઓ લ્યો, એકને બીજા ઉપર મૂકો અને તેને ચુસ્ત રીતે ખેંચો. હવે તેની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકો. આકૃતિ 13.9 એમાં દર્શાવ્યું છે એ રીતે.
જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેથી હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે સાંકડી ફાટ એટલે કે તિરાડવાળો કાગળનો ટુકડો લઈ તેને આકૃતિ 13.9 બીમાં દર શાવ્યા પ્રમાણે તમારી આંગળી વચ્ચે પકડો અને ફાટમાં ફૂંક મારો તો ધ્વનિ સંભળાશે. મોટાભાગે આપણે આવા ખેલ કરતા હોઈએ છીએ ઘરે. એ અને બી આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે સ્વરતંતુનું કાર્ય આપણને સમજાવે છે. આ ખાસ અગત્યનો મુદ્દો છે, ટીક કરજો, કે પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ 20 mm લાંબા હોય છે, જ્યારે સ્ત્રીઓમાં તેઓ લગભગ 5 mm જેટલા ટૂંકા હોય છે, સાઈઝ હોય છે એની. બાળકોમાં સ્વરતંત્રો ઘણા ટૂંકા હોય છે, આ કારણે પુરુષ અને સ્ત્રીઓ બાળકોના અવાજ જુદા જુદા હોય. આપણને ખ્યાલ આવે છે કે ગર્લ્સનો અવાજ, બોયઝનો અવાજ, એ બધા જ અલગ રીતે પડે છે, એનું મુખ્ય કારણ આ છે. 13.3 જોઈએ, ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. આ ખૂબ અગત્યનો મુદ્દો છે મિત્રો, ધ્યાનથી સમજો. તમારાથી થોડે દૂર ઊભા રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે. તેમના સુધી ધ્વનિ કેવી રીતે પહોંચે છે? 13.7 પ્રવૃત્તિ કરી એટલે સમજા. આપણને ધાતુ કે કાચનો એક ગ્લાસ લ્યો, ખાતરી કરો કે તે કોરો એટલે કે ડ્રાય સૂકો છે, તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણી હોય એમાં મૂકવાનો નથી, ખરે પેરેન્ટ્સની હાજરીમાં પ્રયોગ કરવાનો છે. પાણીમાં ફોન મૂકશો તો ફોનનું પૂરું થઈ જશે અને ઘરે ઠોકાવશે એ જુદું, બરાબર. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન ઉપર રિંગ કરવાનો કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે અડો. આકૃતિ 13.10 બતાવ્યું છે. તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરીથી આ પ્રવૃત્તિ કરવાનું કયો. આપણને ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે એ આ વસ્તુ દર્શાવે છે. કરવાનું કહો. ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો. જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ ધીમો થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો અને ધ્વનિ ફરીથી લાઉડ અવાજ છે એમ તમને સાંભળવા જોવા મળશે. તમે સમજૂતીથી વિચારી શકો કે એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા એટલે લાઉડનેસ કહેવાય સાથે કોઈ સંબંધ છે. ખરેખર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને ચૂસી એટલે કે શોષી લેવા સક્ષમ હોત તો ધ્વનિ પૂરેપૂરો બંધ થઈ જાત. હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે છે. જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરી દો છો ત્યારે તેને શૂન્ય અવકાશ, આ પ્રશ્નમાં પૂછાશે મિત્રો, વેક્યુમ છે એવું કહી શકાય. શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. ખૂબ અગત્યનું મિત્રો, શૂન્ય અવકાશ હોય ત્યાં ધ્વનિનું પ્રસરણ નથી. એટલે જ આપણે આકાશમાં ઊંચે જઈએ તો અમુક ઊંચાઈ પછી આપણને ત્યાં શૂન્ય અવકાશ જોવા મળે છે, ત્યાં ધ્વનિ પ્રસરી શકતો નથી. 13.8 જોઈએ. એક ડોલ બાલદી લેવાની, એક બાથ ટબ લો, તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની બેલ ઘંટડી લેવાની, પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. આપણને બતાવ્યું છે એમ પાણી ધ્વનિમાં પણ પ્રસરણ પાડે છે એવું બતાવે છે. સાવધાની રાખવાની છે કે તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી ઉપર રાખો. 13.11 આકૃતિમાં બતાવ્યું છે એમ સાવચેતી રાખવાની કે પાણી કાનમાં પ્રવેશવું જોઈએ નહીં, નહીંતર તમને સંભળાતું બંધ થઈ જશે, દવાખાને જવું પડશે. શું તમે ઘંટડીનો ધ્વનિ સાંભળી શકો છો? શું દર્શાવે? ધ્વનિ પ્રવાહીમાં પણ પ્રસરણ પામે છે એવું એ દર્શાવે છે. ઓહ, એવી રીતે વેલ અને ડોલ્ફિન માછલીઓ પાણી નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હશે આપણે હવે સમજી શકીએ છીએ. ચાલો આપણે જોઈએ કે ધ્વનિ એ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. પ્રવાહીનું તો જોયું, હવે આપણે ઘન પદાર્થની વાત કરીએ. 13.9 પ્રવૃત્તિમાં જોઈએ કે 1 મીટર પટ્ટી, એક લાંબો ધાતુનો સળિયો લ્યો અને તેના એક છેડે તમારા કાન પાસે રાખો. તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડે ધીમેથી ઘસવાનું કે ટક્કરો મારવાનું કહો. 13.12 દર્શાવ્યું છે તેમ આ પ્રવૃત્તિ પણ મોટાભાગે આપણે કરતા હોઈએ છીએ. આ મીટર પટ્ટીમાં ધ્વનિનું પ્રસરણ પામે છે એવું દર્શાવી શકાય. શું તમને આ ધ્વનિ સાંભળી શકો છો? પોતાની આસપાસ ઉભેલા મિત્રને પૂછો કે તેઓ પણ આ ધ્વનિ સાંભળી શકે છે કે નહીં. લાંબા છેડા ઉપર રાખી પોતાના મિત્રને અહીંયા ધીમેથી ઘસવાનું કહી ઉપરની પ્રવૃત્તિ તમે કરી શકો છો. 13.13 પૂછે એમ ધ્વનિ ઘન પદાર્થમાં પ્રસરણ પામે છે એ આના ઉપરથી આપણે સમજી શકીએ. આપણે જોયું કે લાકડું છે એની અંદર ધાતુમાં પણ આ ધ્વનિ છે એ પ્રસરણ પામે છે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે. તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો. ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. તમે ક્યારેય રમકડાનો ટેલિફોન બનાવ્યો છે મિત્રો? આ પ્રયોગ પૂછાય છે, તમે બનાવી પણ શકો છો ઘરે. શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પ્રસરણ પામે છે? આપણે આઈસ્ક્રીમના કોનનો સડી નાખીને આવો પ્રયોગ કરીએ છીએ, રમકડાનો ટેલિફોન. અત્યાર સુધી આપણે શીખ્યા
કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે ત્યારે તે કોઈ માધ્યમમાં બધી દિશાઓમાંથી પ્રસરણ પામે છે. આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ? તો કે આપણે આપણા કાન વડે ધ્વનિને સાંભળીએ છીએ. વી હિયર સાઉન્ડ થ્રુ આઉટ અવર ઇયર્સ. કાનના બહારના ભાગનો આકાર ગળણી જેવો છે, આપણને જોઈ છે કે આ જોઈ શકાયો છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે કર્ણનાલ એને કેનાલ બરાબર એના મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે, જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય, જેને કાનનો પડદો કહેવામાં આવે છે. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આ પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે એક ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડલ બનાવીએ. 13.10 પ્રવૃત્તિ જોઈએ. એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લ્યો, તેના છેડાઓને કાપી નાખો. એક રબરના ફુગાના ટુકડાને ટીનના છેડા ઉપર રબર બેન્ડથી બાંધો. સૂકા કઠોળના 4-5 દાણા ખેંચાયેલા રબર ઉપર મૂકો. આ પ્રવૃત્તિ પણ ખરે કરી શકાય. હા, તમારા મિત્રોને ખુલ્લા છેડા તરફથી હુર હુર એવું બોલવાનું કહો. આકૃતિ 13.15 દર્શાવ્યું છે એ રીતે. કઠોળના દાણાનું અવલોકન કરો તો શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે, ધ્રુજારી અનુભવતા હોય એવું આપણને જોવા મળશે. સેમ આ જ વસ્તુ આપણા કાનની અંદર થાય છે. જ્યારે કોઈ ધ્વનિ કાનમાં પ્રવેશે છે ત્યારે આ પડદો ધ્રુજે છે અને પરિણામે આપણને સંભળાય છે સાઉન્ડ શું છે આપણે ક્લિયર કરી શકીએ છીએ. આ પ્લાસ્ટિકના ડબ્બાનો કાનનો પડદોમાં કાનની અંદર કેવી રીતે સાઉન્ડ કામ કરે છે અવાજ એ સમજાવતો આપણે પ્રયોગ જોયો. નેક્સ્ટ સમજીએ આપણે સૌથી અગત્યની આકૃતિ. નામ નિર્દેશ સહિત પૂછાઈ શકે, આગલા દંડમાં પણ ઉપયોગી થશે, એટલે આ ખાસ જોજો. કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. ધ્વનિના કંપનનો કાનના પડદા સુધી કંપિત કરે છે, ધ્રુજારી અનુભવે છે. આકૃતિ 13.16 દર્શાવ્યું છે એ રીતે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે, ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિને સાંભળી શકીએ છીએ. જો આપણને દર્શાવ્યું છે કર્ણનાલ, માનવ કાન. આપણે આપણા કાનમાં ક્યારે એટલા માટે તીક્ષ્ણ, ખાસ અગત્યનો મુદ્દો મિત્રો, આપણા જીવન સાથે જોડાયેલો કે અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. આપણે ઘણી વખત ચાવી કે કોઈ પિન કે કોઈ અણીવારી વસ્તુ મેલ સાફ કરવા માટે નાખીએ છીએ. આ કાન માટે ખતરો છે, એનાથી પડદામાં કાણું પડી જાય, પડદો તૂટી જાય, પરિણામે આપણને સંભળાતું બંધ થઈ જાય. એવી ગંભીર મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે ન આવીએ એટલે ક્યારેય પણ કાનમાં આવી અણીદાર વસ્તુઓ નાખી અને કાન સાફ નથી કરવાનો મિત્રો. અને ક્યારે પણ કાનમાં કાંઈ પ્રોબ્લેમ લાગે તો ડોક્ટરને બતાવી અને એનો યોગ્ય દવાઓ કરી અને એની સાવચેતી રાખવાની પ્રયત્ન કરવાનો. તે કાનના પડદાને નુકસાન કરી શકે છે, જેનાથી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે. 13.5 જોઈએ આપણે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. આપણે શીખ્યા કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાનું પદાર્થને કંપન કહેવાય. આ ગતિને દોલિત ગતિ પણ કહે છે. પ્રશ્નમાં પૂછાઈ શકે મિત્રોને કેવી કહેવાય દોલિત ગતિ. તમે તમારા અગાઉના વર્ગમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે આમ તો શીખી જ ગયા છો. એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. ટીક કરી લેજો. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. એ પણ ટીક કરવાનું, એટલે કે એનો સંકેત કેપિટલ એચ અને નાનો સ્મોલ ઝેડ પણ કેપિટલ. જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ છે એવું કહી શકાય. હર્ટ્ઝ શબ્દ ખાસ જોજો, લખવાનો થશે પ્રશ્નમાં પણ. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું હોય? તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિ અવાજને ઓળખી શકો છો. તે કેવી રીતે શક્ય બને છે? તે માટે આવશ્યક કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય એવું ક્યારેય તમે વિચાર્યું છે કે આ પરિબળો તેને કેવી રીતે અલગ પાડે છે? તો કે એ છે એનો કંપ વિસ્તાર અને એની આવૃત્તિ, એને ફ્રિકવન્સી કહેવાય બરાબર. એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. આ બંને જરૂરી છે મિત્રો, એનો કંપ વિસ્તાર અને એની આવૃત્તિ, આ બંને ઉપરથી સાઉન્ડ કેવો ક્લિયર, વોઇસ ક્લિયરિટી કેવી છે એ નક્કી થાય છે. આપણે ગીતની અંદર પિક્ચરમાં સાંભળીએ છીએ, ગીતમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ, એની વાત પણ અહીંયા સામેલ થઈ શકે. શું તમે ધ્વનિને તેમના કંપ વિસ્તારને આવૃત્તિ સાથે અલગ કરી શકો? આ પણ અગત્યની વાત છે. પ્રબળતા અને પીચ, જેને તીણાપણું કહેવાય, એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. 13.11. એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન એટલે કે ચમચો લ્યો અને ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર ઉપર અથડાવો. આકૃતિમાં દર્શાવ્યું છે. કંપન કરતા ધાતુના ગ્લાસને થર્મોકોલનો બોલ સ્પર્શ કરીએ કેવી રીતે? નેક્સ્ટ પાઠમાં આગળ વધીએ કે
તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો, ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ ઉપર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ગ્લાસ ઉપર તીવ્ર પ્રહાર થયો ત્યારે ધ્વનિ મોટો સંભળાય છે. આપણે જોરથી અથડાવીએ તો અવાજ વધુ આવવાનો છે, સિમ્પલ બાબત છે. હવે ગ્લાસની ધારને સ્પર્શો એ રીતે થર્મોકોલનો એક નાનો દડો લટકાવો. આકૃતિ 13.17 બતાવ્યું છે એ રીતે. ગ્લાસ ઉપર પ્રહાર કરીને તેને કંપિત કરો, એ ધ્રુજે એ રીતે. દડો કેટલો દૂર સુધી સ્થાનાંતરિત આગો પાછો થાય છે એ જોવાની વાત છે. અહીંયા દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે એવું આપણે કહી શકીએ. હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને આ બંને કિસ્સામાં કંપ વિસ્તારની સરખામણી કરો તો આપણને ખબર પડી જશે, એ વસ્તુ આપણે સમજી શકીએ. અહીંયા ખાસ અગત્યનું કોષ્ટક ટીક કરવાનું, પાકું કરવાનું એમસીક્યુ પ્રશ્નમાં પૂછાશે કે ધ્વનિની પ્રબળતા ધ્વનિની ઉત્પન્ન કરતા કંપન કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી બને. પ્રબળતા ડેસિબલ ડીબી ડીબી જે બીસીડીનો બી કેપિટલ એવી રીતે દર્શાવવામાં આવે છે, જેનું કોષ્ટક આપણને આપ્યું છે. આ પાકું કરવાનું છે રબબુકમાં આજે એક વખત લખીને. પણ સામાન્ય શ્વાસમાં 10 ડીબી, ગુપસુપ આપણે વાતચીત કરીએ ને ગર્લ્સને ખાસ ટેવ હોય એ 5 મિનિટ સુધી આવી ગુપસુપ કરીએ તો 30 ડીબી, સામાન્ય વાતચીત વાર્તાલાપ એમાં 60 ડીબી, વ્યસ્ત ટ્રાફિક હોય બહાર રોડ ઉપર તો 70 ડીબી અને મોટી ફેક્ટરી હોય તો 80 ડીબી, ખૂબ જ અવાજ કહેવાય મિત્રો એને. 80 ડીબીથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે આપણને. આપણે જો મોબાઈલ ફોન હોય એની અંદર આપણે ઇયરફોન કાનમાં નાખી અને પેલા ભૂંગળા નાખીને આપણે સાંભળીએ ને, પછી એમાં વોઇસ આપણે આમ આમ ફૂલ કરીએ બરાબર, એટલે આપણને એક અમુક લેવલ પછી આપણને જોજો એમાં ઇંગ્લિશમાં લખેલી સૂચના આપવામાં આવે છે કે હવે જો આનાથી વધારે તમે સાઉન્ડ વધારશો, અવાજ વધારશો તો એ તમારા કાનને ને નુકસાન કરે. પણ આપણે સાંભળતા નથી, આપણે જોતા નથી, ફૂલ મૂકીને તારે મજા કરીએ છીએ બરાબર. ખરેખર આ વસ્તુઓ લાંબા સમય સુધી જો આપણે આવું કરીએ તો એ આપણા કાનને શરીરને નુકસાન પહોંચાડે છે. એટલે કાનમાં ક્યારેય આખો દિવસ મોબાઈલના કોમ્પ્યુટરના કોઈ પણ પ્રકારના ભંગડા ઇયરફોન આપણે જેને કહી છીએ નાખી અને આખો દિવસ આવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે કંપનનો વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે, જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે તે ધ્વનિ મંદ હોય છે. સ્વાભાવિક સમજી શકાય એવી બાબત છે, એમાં કોઈ અઘરું નથી. કોઈ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો, ત્યાં તમને તફાવત જોવા મળશે. જો બે ધ્વનિ સામાન્ય રીતે જોરથી મોટેથી બોલાયેલા હોય તેમ છતાં પણ તેઓ કેટલીક રીતે જુદા પડે છે. ચાલો આપણે જોઈએ કે કેવી રીતે જુદા પડે છે. હું આશ્ચર્યચકિત છું કે મારો અવાજ મારા શિક્ષકના અવાજથી જુદો છે, તમારો મારો અવાજમાં ફેર હોય. ધ્વનિનું તીણાપણું બરાબર તેની આવૃત્તિ નક્કી કરે છે. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ કે અવાજ તીણો છે અને પીચ વધારે છે. જો આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ, અહીંયા બતાવ્યું છે એ રીતે, કે આવૃત્તિ ધ્વનિનો પીચ એટલે કે તીણાપણું નક્કી કરે છે. નેક્સ્ટ, ધ્વનિનો પીચ એટલે કે તીણાપણું ઓછો છે. ઉદાહરણ તરીકે ઓછી આવૃત્તિથી કંપન કરે છે તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ વધારે હોય તેથી તે વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. આકૃતિ 13.18 દર્શાવ્યું છે તે રીતે. પક્ષી ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે સિંહની ગર્જના ઓછો ગર્જનાનો પીચ ઓછો હોય છે. જોકે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે ત્યારે પક્ષીનો ધ્વનિ દુર્બળ હોય છે એના પ્રમાણમાં. આ પણ અગત્યનો મુદ્દો છે. આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને તેના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે? સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે અને તે પુરુષના અવાજ કરતાં તીણો હોય છે. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ ખૂબ અગત્યનો આપણ ટીક કરવાનું છે. આપણે જાણીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણે કંપન કરતા પદાર્થની જરૂર પડે. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ? હકીકતે આપણ ટીક કરવાનું છે બંને. હકીકતે 20 કંપન પ્રતિ સેકન્ડ જેને 20 હર્ટ્ઝ કહેવાય એના કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ છે એ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. અમુક સાઉન્ડ સાવ સાયલેન્ટ હોય તો આપણા કાન એને સાંભળી શકતા નથી. આવા ધ્વનિ અશ્રાવ્ય, શ્રાવ્ય એટલે સાંભળવું, અશ્રાવ્ય એટલે ન સાંભળી શકાય, એવા અશ્રાવ્ય કહેવાય. બીજી બાજુ આપણ ટીક કરવાનું આડાવડું પૂછાઈ શકે. 20,000 કંપન પ્રતિ સેકન્ડ 20 KHZ બરાબર હર્ટ્ઝ કરતા
આ 20,000 હર્ટ્ઝ કરતા જે વધારે આવૃત્તિવાળા ધ્વનિ છે એ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આ આપણી કાનની કેપેસિટી છે. બહુલ અવાજ હોય તો પણ આપણા કાન સાંભળી શકતા નથી. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચની મર્યાદા એની રેન્જ આશરે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. આ ખાસ પૂછાશે, ખૂબ અગત્યનું. અને આ પીળું બોક્સ પણ આપણે સમજીએ, પણ ટીક કરવાનું છે. એમાંથી પણ પૂછાશે એમસીક્યુ કે અમુક પ્રાણીઓ 20 હર્ટ્ઝ કરતાથી પણ વધારે આવૃત્તિની ધ્વનિ સાંભળી શકે છે. મિત્રો જો આપણા કરતા વધારે કોણ આવે એમાં તો કે શ્વાન, કૂતરો, ડોગ આ ક્ષમતા ધરાવે છે. પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે. એને શ્વાન સાંભળી શકે છે, પરંતુ મનુષ્ય સાંભળી શકતો નથી. ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા માટેની પગેરું મેળવવા માટે 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી પણ આપણે પરિચિત છીએ. હવે ટેકનોલોજીને લીધે આવા સાધનોની પણ શોધ થઈ ગઈ છે કે એ અવાજની આવી વધારે કેપેસિટીવાળી મર્યાદાને સાંભળી અને એનું સોલ્યુશન લઈ આવી શકે છે. અને ત્યાર પછી ઘોંઘાટ અને સંગીત, જો આપણને ગીત સાંભળતા હોય મજા આવી જાય આપણને, પરંતુ ઘણી વખત આપણને માનસિક રીતે બરાબર જેમ સારી બાબત છે વિજ્ઞાનમાં દરેક બાબત પોઝિટિવ હોય એમ નેગેટિવ પણ હોય. સમજીએ આપણે કે આપણે કોઈ વિવિધ પ્રકારની ધ્વનિ સાંભળીએ, શું આ ધ્વનિ હંમેશા આપણને ખુશી આપે છે? ક્યારેક આ ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે. ઘણી વખત આપણને નથી ગમતું. આ ધ્વનિ કાન માટે રુચિકર લાગે છે જ્યારે અમુક લાગતા નથી, અમુક ગમે છે ત્યારે અમુક ગમતા નથી. ધારો કે તમારે પાડોશમાં બાંધકામ કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલી રહ્યું છે. આ કન્સ્ટ્રક્શન સ્થળ ઉપર સાઇટ ઉપર આવતો અવાજ રુચિકર લાગે ગમે નહીં, આખો દિવસ અવાજ આવતો હોય તે આપણને પોસાતો નથી. તમે બસ કે ટ્રક દ્વારા હોર્ન ઉત્પન્ન થાય એનો ધ્વનિ માણવો ગમે છે, થોડીક વાર ગમે, પણ પછી આખો દિવસ એવા ભૂંગળા વાગ્યા જ રાખે તો પોસાય નહીં. આવા અરુચિકર ધ્વનિને ઘોંઘાટ કહેવાય. શું કહેવાય મિત્રો? ઘોંઘાટ. આ પણ પ્રશ્નમાં પૂછાશે. ક્લાસરૂમમાં એક વિદ્યાર્થી બોલતો હોય તો સાંભળવું ગમે, પણ એ ક્યારે 50 જણા બોલતા હોય તો એને ઘોંઘાટ કહેવાય. ક્લાસરૂમમાં બધા જ વિદ્યાર્થી એક સાથે બોલે તો આ ઉત્પન્ન થતા ધ્વનિને આપણે ઘોંઘાટ કહીએ. કાળો બેકારો હું કહું છું ને એ. બીજી બાજુ સંગીતવાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો, આનંદ લ્યો છો. અમુક એકદમ સાયલન્ટલી મીઠું સંગીત હોય છે કે આપણને જોવું સાંભળવું ગમે. સંગીતનો ધ્વનિ મ્યુઝિકલ સાઉન્ડ એ કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સંગીતનો તાર સંગીત ધ્વનિ આપે છે, પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો હોય તો તે કર્ણપ્રિય રહેતો નથી. વિજ્ઞાનમાં દરેક બાબત પોઝિટિવ ને નેગેટિવ હોય છે મિત્રો. અત્યારે આધુનિક ટેકનોલોજીમાં અત્યારે આપણે 20મી સદીમાં પહોંચી ગયા છીએ. ખૂબ જ હાઈ ટેકનોલોજીવાળા સાઉન્ડ સિસ્ટમ ધરાવતા સાધનો આપણા ઘરે ઓફિસમાં અવેલેબલ હોય છે, પરંતુ આપણે એમનો મર્યાદિત ઉપયોગ કરીએ મિત્રો તો વાંધો નથી આવતો. બાકી જો અમર્યાદિત લિમિટની બહાર ઉપયોગ કરીએ તો આપણના શરીરને નુકસાન પણ પહોંચાડે છે. અને અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એવું કરી રહ્યા છે. પરિણામે અત્યારે વિજ્ઞાન માટે આ એક સમસ્યા છે, ધ્વનિનું પ્રદૂષણ. જેમ હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, એમાં ત્રીજા પ્રકારનું ધ્વનિનું પ્રદૂષણ મોટા શહેરોમાં ખૂબ જોવા મળે છે મિત્રો. ચાલો આપણે એને પણ આ પાઠના અંત તરફ જઈએ. પહેલાં સરસ મજાનો ટોપિક છે, સમજીએ. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો? હવામાં અનિચ્છનીય વાયુઓ, ગમતા ન હોય, સારા ન હોય એવા વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય. બરાબર, જે રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. ધ્વનિનું પ્રદૂષણ થોડાક સ્ત્રોતની યાદી બનાવી શકો. મોટાભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે વાહનોના અવાજ. મોટા શહેરોમાં પુષ્કળ વાહનો હોય, એમના હોર્ન, એમનો ધુવાળો છે એ તો હવાનું પ્રદૂષણ કરે છે, પણ એના હોર્ન અને એના મશીનના અવાજ, એના જે સ્પેરપાર્ટ હોય એના અવાજ, આ વાહનોનો અવાજ, વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું, દિવાળીમાં લગ્ન પ્રસંગમાં આપણે મોટા મોટા ફટાકડાઓ ફોડીએ છીએ, મશીનો મોટા મોટા કારખાનાઓમાં ચાલતા હોય છે એની વાત કરી છે. આપણે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જઈએ તો મોટા મોટા ઘોંઘાટવાળા લાઉડસ્પીકરો જોવા મળે છે. ઘરમાં પણ એવા ઘણા સ્ત્રોત છે કે જે આપણને ઘોંઘાટ હવાની અંદર ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં એ અગત્યનો ભાગ ભજવે છે. તો આપણે એ પણ કાળજી રાખવી જોઈએ. આવા સાધનોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન આપણે ઘણાના ઘરે જોઈએ કે એકદમ ગીત આવે ને મોજમાં આવી જાય ને ફૂલ ટીવી મૂકી દે, પણ બાજુવાળાનું તો વિચારવું જોઈએ કે નહીં?
અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો રસોઈ ઘરના કિચનમાં થોડાક ઉપકરણો, રસોડામાં પણ એવા દેકારા ચાલતા હોય છે આપણે જોઈએ છીએ, કૂલર છે એ પણ ઘણી વખત એવા અવાજ કરતું હોય, એર કન્ડિશન પણ ઘણા ઘોંઘાટ અવાજ કરતું હોય, ઘણા પાસે બાઇક કાર એકદમ જૂના થઈ ગયા હોય, વેલિડિટી પૂરી થઈ ગઈ હોય, છતાં એનો યુઝ કરતા હોય અને એ જો બજારમાંથી નીકળે તો આપણે કાનમાં રીતસરના રૂના પૂંભળા નાખવા પડે છે, કારણ કે એવા પ્રકારે એ હવાનું પ્રદૂષણ કરે છે, સાથે ધ્વનિનું પ્રદૂષણ પણ ફેલાવે છે, કરે છે. હવે આપણે આવું આપણી આજુબાજુમાં ઘણું બધું વાતાવરણ જોવા મળે છે, તો વિજ્ઞાનની અંદર જેમ પોઝિટિવ બાબત છે એમ નેગેટિવ પણ છે, બરાબર? તો એની હાનિઓ વિશે પણ આપણે થોડીક માહિતી મેળવીએ. શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે? મિત્રો, અમને જાણીને નવાઈ લાગશે કે સતત આવા ઘોંઘાટિયા વાતાવરણમાં જો આપણે રહીએ તો આપણા શરીરમાં રોગના શરીર છે એ રોગનું ભોગ બને છે. ઘણા બધા રોગ છે આપણા શરીરમાં દાખલ થઈ છે, દાખલા તરીકે અનિંદ્રા, નીંદર જ ના આવે રાત્રે, આપણે ઘણા બધા વ્યક્તિઓ એવા જોયા હશે, હાઇપર ટેન્શન કે જેને હાઈ બ્લડ પ્રેશર, બરાબર, બીપીની આપણે સમસ્યાઓ કહીએ છીએ, એની ચિંતા અને અન્ય ઘણી સંબંધિત ખામીઓ, બરાબર, આ ધ્વનિના પ્રદૂષણથી ઉત્પન્ન થાય છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળી વ્યક્તિ સાંભળવાની ક્ષમતા અને કામ ચલાવ અસ્થાયી કે કાયમી રીતે ઓછી થઈ જાય છે, એનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. મિત્રો, એને પછી શાંતિ સિવાય કંઈ ગમતું નથી. ધ્વનિના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટેના ઉપાયો છે આપણી પાસે મિત્રો, કે ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોત ઉપર નિયંત્રણ રાખવું, આપણે જ્યાં જરૂરી હોય ત્યાં જ એ સાધનો અને મર્યાદિત રીતે એનો ઉપયોગ કરવો, આ સૌથી આપણે એક શિક્ષિત નાગરિક તરીકે આપણી પહેલી ફરજ છે. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય? તો કે મોટા મોટા હવાઈ જહાજ, આપણે જોયું જ હોય કે એરપોર્ટ હોય ત્યાં હવાઈ જહાજની આજુબાજુમાં વૃક્ષો ઉગાડેલા, કારણ કે એ પ્લેનના અવાજ ખૂબ આવતા હોય, પણ વૃક્ષોમાં એ અવાજ શોષવાની ક્ષમતા છે, એટલે ઝાડવા વધારે વાવેલા હોય તો એ આજુબાજુમાં થતો અવાજ, પ્લેનનો ઉડવા ચડવાનો અવાજ છે, એમાંથી ઘણો બધો ભાગ પોતે અંદર શોષી લે છે. આપણે ટોકીઝમાં જઈએ તો એની દિવાલ પણ જોઈ હોય મિત્રો, એ સાઉન્ડ પ્રૂફ દિવાલ હોય કે જેથી આજુબાજુમાં વધારે પડતો અવાજ ન જઈ શકે. મિત્રો, હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો, એમાં સાયલેન્સર, ઘણા બધા બાઇક કારમાં સાયલેન્સર જ નથી હોતા અને પછી બજારમાં નીકળે છે તો ઘણું બધું હવાનું અને અવાજનું પ્રદૂષણ કરતા આપણે જોયા હોય છે, તો આવા સાધનોનો આપણે નાશ કરવો જોઈએ. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણને પણ નિયંત્રિત કરી શકાય. ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીનું રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન, મોટા મોટા કારખાનાઓ છે એ આવા ઘરની જ્યાં સોસાયટીઓ હોય, રહેતા હોય, ત્યાંથી દૂર સ્થાપના કરવી. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ ગમે તેટલો ઓછો કરવો. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તા અને ઇમારતની આસપાસ વૃક્ષો વાવવા, જેથી આ ઘોંઘાટ છે એ રહેઠાણ સુધી ન પહોંચે. અને પાઠના છેલ્લા મુદ્દા તરફ આપણે આગળ વધીએ મિત્રો. શ્રવણ શક્તિ, સંપૂર્ણ શ્રવણ શક્તિ જે ભાગ્યે જ હોય છે અને તે સામાન્ય રીતે જન્મથી જ હોય છે. આંશિક અશક્તતા સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરના કારણે આવી થઈ શકે. સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડે છે. આપણે આજુબાજુમાં ઓછું સંભળાતું હોય એવા બાળકો આપણે જોયા હશે. આવા બાળકો સંકેતિક ભાષા, સાઇન લેંગ્વેજ, ઈશારામાં, બરાબર, એનો શીખી અને અસરકારક રીતે સંપર્ક કરી શકે, કારણ કે તે બોલવાની ક્રિયા એ સાંભળવાની ક્રિયાના પરિણામના સ્વરૂપમાં જ વિકસે છે. તેથી શ્રવણ સક્ષમતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે, બંને એકબીજા સાથે જોડાયેલું હોય છે. પ્રૌદ્યોગિક સાધનોએ, ટેકનોલોજીકલ ડિવાઇસ જેને કહીએ આપણે, એને શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારોમાં શક્ય બનાવી દીધું છે. આપણે ઘણા બધા વૃદ્ધ વ્યક્તિઓ હોય એને કાનમાં સાંભળવા માટે બેરોમીટર જેને આપણે કહીએ છીએ, બરાબર, એવા સાધનો, ઘણા બધા સાધનો હવે અવેલેબલ થઈ ગયા છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણીકરણીમાં વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ પણ ઘણું બધું કરી શકે છે મિત્રો. એમ તો આપણે પણ આપણાથી બનતું યોગદાન આપી શકીએ. આપણે મર્યાદિત આ સાધનોનો ઉપયોગ કરી અને આપણે આપણું, આપણા પરિવાર અને સમાજનું આવા પ્રદૂષણ જે થાય છે એમાં આપણો ફાળો છે એ બને એટલો ઓછામાં ઓછો શૂન્ય ફાળો, બરાબર, એ નોંધાવવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો.